જેટલા પણ સિનિયર સિટીઝન આ સાવધાન ગુજરાતનો કાર્યક્રમ જોઈ રહ્યા છે તેવા દરેક સિનિયર સિટીઝનને અમે સાવધાન કરવા માંગીએ છીએ, કારણ કે આવી જ એક ઘટના સામે આવી છે. લૂંટારાઓ જે રીતે સિનિયર સિટીઝન્સને લૂંટી રહ્યા છે તેવા જ એક લૂંટારાઓ ભરૂચમાંથી પકડાયા છે. શું હતી તેમની મોડસ ઓપરેન્ડી અને કઈ મોડસ ઓપરેન્ડીથી તેઓ સિનિયર સિટીઝનને લૂંટતા હતા, આવો જોઈએ આ અહેવાલમાં. શાતિર અપરાધીઓ આવ્યા પોલીસ સકંજામાં, સિનિયર સિટીઝન્સને બનાવતા ટાર્ગેટ. પોલીસ ગ્રેફ્તમાં ઉભેલા આ શખ્સોને ધ્યાનથી જુઓ. આ શખ્સો એ જ શાતિર અપરાધીઓ છે જે ભરૂચ શહેરના સિનિયર સિટીઝનને બનાવતા હતા ટાર્ગેટ. આરોપીઓમાં એકનું નામ અંકિત કુમારસિંહ અને બીજાનું નામ અમનસિંહ છે. અંકિત કુમારસિંહ બિહારનો રહેવાસી છે, જ્યારે અમનસિંહ મધ્યપ્રદેશનો રહેવાસી છે. આ બંને અપરાધીઓએ અનેક સિનિયર સિટીઝનની સાથે આચરી છે છેતરપિંડી. 23 બેંકોના એટીએમ, 23,000ની રોકડ અને બે આરોપીઓની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. એલસીબી પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એ એવા આરોપીઓ છે જે સિનિયર સિટીઝન્સને છેતરે છે. સિનિયર સિટીઝન જ્યારે એટીએમ મશીનમાંથી પૈસા કાઢતા હોય, કોઈક એવા પણ હોય છે કે જેને આવડતું નથી એટીએમ વાપરતા, એટલે આ યુવાનો આવી અને આ સિનિયર સિટીઝન્સને જે ગરડાઓ હોય છે તેઓને એમ કહે છે કે લાવો હું કાઢી આપું, એમ કરીને તેનો પિન નંબર જાણી લે છે. પરંતુ એ પહેલા આ આરોપીઓ પાસે એવો જ સેમ એસબીઆઈનો બીજો એટીએમ પણ હોય છે, એટલે તેઓ આ એસબીઆઈનો એટીએમ બદલી અને એ ગરડાઓને ફરી પરત આપે છે સિનિયર સિટીઝનને અને કહે છે કે એટીએમ તમારું નથી ચાલતું. જ્યારે આ ગરડા વૃદ્ધો પોતાના ઘરે પરત ફરે છે ત્યારે તેઓ પર મેસેજ આવે છે કે તેમના ખાતામાંથી 10,000 કે 5,000ની રકમ ઉપડી ગઈ છે. તો એલસીબી પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ચોક્કસથી એલસીબી પોલીસે કહ્યું છે કે હવે સિનિયર સિટીઝનોએ ચેતવું પડશે, કેમ કે એસબીઆઈના એટીએમોમાંથી ફ્રોડ કરવામાં આવે છે આવા અસામાજિક તત્વો દ્વારા અને એટીએમ બદલી લેવામાં આવે છે. એટલે કે કોઈને પણ પોતાનું એટીએમ નહીં આપવો, એટીએમનો પિન નહીં આપવો, તેમજ ઓટીપી પણ નહીં આપવો. કેવી રીતે આચરતા છેતરપિંડી, શું છે અપરાધીઓની મોડસ ઓપરેન્ડી, સાંભળ્યું ને કેવી રીતે આ બંને અપરાધીઓ ચાલાકીથી સ્થાનિકોને છેતરતા હતા. શહેરમાંથી મળેલી ફરિયાદોના આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી અને પોલીસ બાતમીને આધારે બંનેને ઝડપી લીધા હતા. પોલીસે જ્યારે આ બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી ત્યારે તેમણે ભરૂચ સહિત સુરત, અંકલેશ્વર, વાપીમાં પણ આ જ પદ્ધતિથી રૂપિયા પડાવી લીધા હોવાની કબૂલાત કરી છે. આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અગાઉ તેમણે વ્યારા, વાપી, સુરત, વલસાડ આ ઘણી બધી જગ્યાએ આ જ રીતે એટીએમમાં જઈ અને વ્યક્તિઓને પોતાના વિશ્વાસમાં લઈ અને એમને આ જે એટીએમ હોય એ ઓરિજિનલ એની સાથે ડુપ્લિકેટ એસબીઆઈ જે એસબીઆઈના એટીએમ કાર્ડ હોય એ બદલી અને અલગ અલગ જગ્યાએથી આ રીતે સ્વેપિંગ કરી અને ફ્રોડ કરેલ છે, જે અનુસંધાને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસે આરોપીઓ પાસેથી એસબીઆઈ, સીબીઆઈ અને સરકારી બેંકોના એટીએમ કાર્ડ કબજે કર્યા છે. પોલીસે શહેરીજનોને આવા અપરાધીઓથી બચવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિઓના હાથમાં તમારા બેંકનું એટીએમ કે પિન નંબર ન આપો, તમારા બેંકની માહિતી અજાણ્યા સાથે શેર ન કરો. તમામ નાગરિકોને અમારી અપીલ છે કે આપ જ્યારે એટીએમની અંદર પૈસા ઉપાડવા માટે જાઓ ત્યારે કોઈ પણ પ્રકારે આપનો જે પિન નંબર છે એ કોઈ વ્યક્તિ જોઈ ના શકે, એની આપ ખાસ તકેદારી રાખો અને કોઈ વ્યક્તિ પેટીએમની અંદર પૈસા માનો કે નથી નીકળતા અને આપને મદદ કરવા માટેની ઓફર કરે તો આવા માણસોથી આપ ખાસ સાવચેત રહો. બીજું કે આપના મોબાઈલમાં ઘણીવાર ફોન આવતા હોય છે અને પછી આપના જે ઓટીપી નંબર સામેવાળી વ્યક્તિ માંગતી હોય છે તો કોઈ બેંકો આ રીતે ફોન કરી અને ઓટીપી નંબરની પૃછા કરતી નથી હોતી, તો આવા ઓટીપી નંબર પણ કોઈ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિઓને જણાવવાની જોઈએ.
ભરત ચુડાસમા સી 24 કલાક ભરૂચ.